નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ. સાવરકુંડલા મુકામે કબેલ ટેકરી ખાતે સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન મહંત શ્રી નારાયણદાસ બાપુની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. સદગુરુ શ્રી રામપ્રતાપ સાહેબની 38મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ, આંખોના ઓપરેશન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ દર્દીઓને ચા, નાસ્તો, કોફી અને ભોજન પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ અને જેને ઓપરેશનની જરૂરિયાત હોય તેવા દર્દીઓને અહીંથી બપોરે ભોજન કરાવ્યા બાદ અમરેલી મુકામે નેત્ર ચિકિત્સાલય ખાતે લઈ જવામાં આવે છે અને ઓપરેશન કરીને ફરી સાવરકુંડલા મુકામે કબેલ ટેકરી ખાતે પહોંચાડી દેવામાં આવે છે. રાજુલા તાલુકાના મોરંગી ખાતે આવેલ આયુર્વેદિક દવાખાનાના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસ કરી તમામ દર્દીઓને આયુર્વેદિક દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. રેડક્રોસ સોસાયટી અમરેલી અને સાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલ અમરેલીના સંયુક્ત ઉપક્રમે બ્લડ એકઠું કરવામાં આવ્યું અને રક્તદાતાને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી. આવેલા તમામ દર્દીઓ અને મહેમાનો માટે જમણવારની પણ સુંદર વ્યવસ્થા નારાયણદાસ બાપુ દ્વારા કરવામાં આવી હતી. આવતી તારીખ 20/8/2019 મંગળવારથી તારીખ 22/8/2019 ગુરુવારના રોજ 3 દિવસ સુધી સંતવાણી કાર્યક્રમ, ધ્વજારોહણ તેમજ સંતો મહંતો અને રાજકીય સેવાકીય સંગઠનોના મહાનુભાવોના સન્માન કાર્યક્રમ તેમજ રાસ ગરબા કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ખાસ ભાવિક ભક્તજનોને લાભ લેવા માટે જાહેર નિમંત્રણ પણ સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા ઘણી બધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. નિર્મળ સાહેબ ટિફિન યોજના અંતર્ગત 90 નિઃસહાય કુટુંબોને તેમના ઘરે બંને ટાઈમનું ટિફિન પહોંચાડવામાં આવે છે. પ્રસૂતા બહેનોને ગાયના ઘીનો શીરો બનાવીને આપવામાં આવે છે. પક્ષીઓને રોજ 15 કિલો જેટલી અનાજની ચણ નાખવામાં આવે છે. ગૌ સેવા અંતર્ગત 20 જેટલા પશુઓને દરરોજ 20 મણ નિરણ આપવામાં આવે છે. વૃક્ષારોપણ અંતર્ગત આ સંસ્થામાં 700 જેટલા વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. વ્યસન મુક્તિના અવનવા કાર્યક્રમો પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. શિવરાત્રિના મેળામાં આઠ દિવસ સુધી રાત દિવસ જોયા વિના 24 કલાકનું અન્નક્ષેત્ર, ચા, પાણીનું પરબ તથા ઉતારા વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રામાયણ, મહાભારત અને ગીતા એ જેમ આપણા પવિત્ર ગ્રંથો છે એમ શ્રી કબીર સાહેબે બીજક એવું નામ આપેલું છે એમના પવિત્ર ગ્રંથને. એટલે કબીર સાહેબને આદર્શોને માનીને અમે શ્રી બીજક ટ્યુશન ક્લાસીસ એવું નામ આપેલું છે. અત્યારે અહીંયા 150 વિદ્યાર્થીઓ ફ્રીમાં ટ્યુશન લઈ રહ્યા છે. 3 વર્ષ પૂરા થયા અને અમારા ક્લાસીસને આ 4થું વર્ષ ચાલે છે. શ્રી બાપુના આશીર્વાદથી અમારું કાર્ય સુધરે ચાલે છે. આભાર. વિજય મહેતા સાવરકુંડલા. પૂજ્ય કબીર સાહેબના નામથી કબીર ટેકરીના નામે સાવરકુંડલામાં વર્ષો જૂની આ સંસ્થા છે. પૂજ્ય તપસી બાપુના સમયથી અમો અહીંયા આવતા જતા હોઈએ છીએ ત્યારે અત્યારના સમયની અંદર અત્યારના યુગમાં આ સ્થળે આ સમયે જુદી જુદી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા આ સંસ્થા વિહરી રહી છે. કબીર ટેકરીની અંદર સ્થાયી રીતે 12 ભણતા વિદ્યાર્થીઓ કે જેમને બહાર રહેવાની સગવડતાઓ નથી એવા વિદ્યાર્થીઓને બાપુના આશીર્વાદથી રહેવાની અને જમવાની વ્યવસ્થા થાય છે અને એમનો ભણવાનું વ્યવસ્થા બહારના સ્કૂલ કોલેજોમાં થાય છે. તેમજ જુદા જુદા રોગોના કેમ્પો, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ યુવાનોને લગતી બીજી બીજી પ્રવૃત્તિઓમાં પણ બાપુનું માર્ગદર્શન સતત મળે છે. તેમજ વસ્ત્ર સહાય, મેડિકલ સહાય વગેરે બાબતો અહીંયાથી આયોજિત કરવામાં આવે છે અને ટૂંકમાં દુખિયારો કોઈ પણ માણસ અહીં ચડે તો એને કંઈ ને કંઈ સજિયારો જરૂર મળે છે એવી આ સંસ્થા છે. આભાર આભાર ખૂબ ખૂબ સાહેબંદગી. હાય શ્રી સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની આ પાવન ભૂમિ અને એમની પ્રાગટ્ય ભૂમિ પર કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવકુંડલાની અવિરત સેવાઓ ચાલુ છે. આ સેવાઓમાં આપણે એમનું વર્ણન કરવા બેસીએ તો ઘણું ઓછું પડે એવી સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. નિર્મળ સાહેબ ટિફિન સેવા દરરોજ 200-250 લોકોને વિનામૂલ્યે એમના ઘર સુધી, જે અશક્ત છે, અસહાય છે એવા લોકોને એમના ઘરે જઈ અને એમને ટિફિન પહોંચાડવામાં આવે છે. આપ સૌ જોઈ રહ્યા છો તેમ આજે
દર મહિનાના એક રવિવારે, પ્રથમ રવિવારે અહીંયા નેત્રદાન કેમ્પનું આયોજન થાય છે, સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થાય છે અને આજે અત્રે રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું છે. આ સિવાયની બીજક ટ્યુશન ક્લાસીસની સેવા અનન્ય છે, ગૌ સેવા છે, સાથે અન્ય અનેક સેવાઓના કાર્યમાં જોડાઈ અને અત્રેના આદરણીય મહંત સાહેબ શ્રી નાંડા સાહેબની નિષ્ઠામાં આવી સુંદર મજાની કાર્યવાહી થઈ રહી છે. આભાર, ધન્યવાદ. સાહેબ, આપનું શુભ નામ જણાવશો? મારું શુભ નામ ઉમેશ ચાવડા. થેન્ક યુ સાહેબ. નમસ્કાર બાપુ. હવે આપણે જે આ મહાન કેમ્પનું આયોજન કર્યું છે અને જે આપણે અન્નક્ષેત્ર અને રામરોટી જે ગામમાં ટિફિન સેવા કેન્દ્ર ચલાવો છો એના વિશે આપ શું કહેવા માગો છો? સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કમિટી સાવરકુંડલા દ્વારા સંચાલિત નિર્મળ સાહેબ ટિફિન સેવા, સદગુરુ બિહારી સાહેબ અન્નક્ષેત્ર 2009 થી અમે આ ચલાવીએ છીએ. જો ગરીબ હોય, નિરાધાર હોય, અપંગ હોય, બીમાર હોય, જેને પુત્ર હોય, પુત્ર હોય છતાં કપુત્ર હોય, જે 40-70 હોય એવા ગરીબ લોકોને અમે સંસ્થા દ્વારા ચલાવીએ છીએ. હોસ્ટેલમાં, સરકારી હોસ્ટેલ કે પ્રાઇવેટ હોસ્ટેલમાં કોઈ પણ દર્દી હોય કે દર્દીને હારે હોય, બધાને ભોજન, ડિલિવરીવાળા બેન હોય એને ગાયના ઘીમાં શીરા, સુખડી, દર વર્ષે હજારો બહેનોને સારી કપડાં, ના દાદા હોય મોટી ઉંમરનો હોય એને 5 મીટર કાપડ, અનેક પ્રકારની પ્રવૃત્તિ અહીંયા ચાલે છે. દર મહિને દરરોજ સાંજના 5 થી 7 બે કલાક સુમિતાબેનના હસ્તક એને દેખરેખના અંદરમાં 150 વિદ્યાર્થીઓ ત્યારે દરરોજ આવે છે. અને જો ગરીબ હોય, જેને મા બાપ ફી ન ભરી શકતા હોય, એને ફ્રી ઓફ ચાર્જમાં ટ્યુશન બનાવી છે. અનેક પ્રકારની એને મદદ બી કરવામાં આવે છે. સંસ્થા દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે, જેમાં નેત્રયજ્ઞ, આયુર્વેદિક કેમ્પ, હોમિયોપેથિક, એલોપેથિક વિવિધ પ્રકારની પ્રવૃત્તિ મતલબ કાર્યક્રમ અહીંયા ચાલ્યા કરે છે. ઓર ગામ કે લોક, સમાજ કે લોક અનેક પ્રકારથી એને સાથ સહકાર આપે છે અને સહયોગ કરે છે. બાપુ, આપનું શુભ નામ જણાવશો? મારા શુભ નામ નારાયણ દાસ, ગુરુ શ્રી બિહારી સાહેબ, કમિટી સાવરકુંડલા. આભાર સાહેબ. બાપુ, BM ન્યૂઝ સાથે ભરતભાઈ ખુમાણ, સાવરકુંડલા.